કાંકરેજના બુકોલી ગામે કેનાલ ઉપર લીઝ ધારકે અંડરગ્રાઉન્ડના સાયફનની 500 મીટર રેન્જમાં ખોદાણ કરેલ તેમજ અંડરગ્રાઉન્ડ સાયફન ઉપર ભારે વાહનો પસાર કરી અંડરગ્રાઉન્ડ સાયફનને નુકસાન કર્યું હતું, જેના અનુસંધાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કાંકરેજ તાલુકાના બુકોલી ગામે સુજલામ સુફલામ કેનાલ વર્ષ 2017ના ભારે વરસાદના કારણે કેનાલ તૂટી ગયેલ હતી, જેનું આજ દિન સુધી તંત્રની બેદરકારીને કારણે રિપેરિંગ તેમજ કેનાલનું બાંધકામ કરેલ નથી અને સુજલામ સુફલામ કેનાલનું અંડરગ્રાઉન્ડ સાયફન બચી ગયેલ હતું. તેથી બંને બાજુ 500 મીટર રેન્જની આજુબાજુ લીઝ ધારક દ્વારા મોટી રીતે ખોદ નાખેલું હતું. અમે પાંચ તાલુકાના ખેડૂતોએ એક મામલતદાર કચેરીએ આવેદન આપેલું છે. સિવોરી જે બનાસકાંઠાની અંદર સુજલામ સુફલામ કેનાલનું જે અંડરગ્રાઉન્ડ જે સાયફન છે એની અંદર લાખો ટન વજન ભરી અને જે ટ્રકો ચલાવવામાં આવે છે અને જે ખનન કાર્ય કરી અને જે 500 મીટરના જે એરિયાની અંદર જે રીજો ચલાવવામાં આવે છે એના વિરુદ્ધમાં અમે અત્યારે પાંચ તાલુકાના ખેડૂતો આવેદનપત્ર આપ્યું છે અને આ વિશે અમે સરકાર ગંભીરતાથી લઈ અને તાત્કાલિકનું નિરાકરણ કરે એવી અપેક્ષા અમે રાખીએ છીએ. કે જે બનાસકાંઠાની અંદર સુજલામ સુફલામ ચાલે છે એના ઉપરથી હજારો ટ્રકો નીકળે છે એટલે તોડવાનો પ્રયત્ન કરે છે અને જે લીજવાળા 500 મીટરની અંદર નજીકની જે રેત ઉઠાઈ રહ્યા છે એ તાત્કાલિક બંધ કરે, કારણ કે જે 6000 કરોડના ખર્ચે મોદી સાહેબે જે સુજલામ સુફલામ બનાવી છે એ તોડવાનો પ્રયત્ન કરે છે એટલે તાત્કાલિક બંધ કરે. અને બીજી વાત કે જે 2017ના પૂરની અંદર જે સુજલામ સુફલામ તૂટી હતી એ પણ રિપેર કરી નથી એટલે અમે આવેદન તથા પાંચ તાલુકાના ખેડૂતો ભેગા થઈને આવેલા હતા. જો તાત્કાલિક નહીં કરવામાં આવે તો અમે પાલનપુર કલેક્ટર ઓફિસે હજારો ખેડૂતો જશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે. વધુમાં જણાવ્યું હતું કે સુજલામ સુફલામ કેનાલનું અંડરગ્રાઉન્ડ સાયફન ઉપર લીઝ ધારક દ્વારા ભારે વાહનો પસાર કરી સાયફનને નુકસાન પહોંચાડવામાં આવે છે. અમો પાંચ તાલુકા ખેડૂતોને રૂબરૂ મુલાકાત સમયે ધ્યાનમાં આવેલ છે, તેમજ આ બાબતે બનાસકાંઠાના ભૂસ્તર વિભાગના અધિકારીઓને મિલીભગત ભ્રષ્ટાચારના કારણે લીઝ ધારકો બેફામ નદીમાં ખનન કરી રહ્યા છે. અમારા ખેડૂતોની આપ સાહેબશ્રીને અમારી વિનંતી છે કે સુજલામ સુફલામ કેનાલના અંડરગ્રાઉન્ડ સાયફન આજુબાજુના ખનન અટકાવી લીઝ ધારક ઉપર તેમજ જવાબદાર અધિકારી ઉપર ઘટતી કાર્યવાહી કરવામાં આવે ખેડૂતોએ તેવી ચીમકી ઉચ્ચારી હતી. કર્ષણસિંહ સોલંકી સાથે સમય મીડિયા ન્યૂઝ કાંકરેજ.